हेलो एवरीवन, माय सेल्फ प्रोफेसर हार्दिक प्रजापति, आई वार्मली वेलकम टू यू फ्रॉम श्री शिवशाह कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कंप्यूटर एजुकेशन। देयर इज द मैनेज्ड बाय जैन सिटीजंस एजुकेशन सोसाइटी। इन दिस वीडियो सेशन वी विल स्टडी अबाउट इन बीबीए सेम 4 डिपार्टमेंट। आवर सब्जेक्ट इज दैट इकोनॉमिक्स फॉर बिजनेस डिसीजन। Hello everyone, in this video lecture we will study about chapter number 3. Their title is that the price differentiation. What is the price differentiation? There are the price differentiation in market follow due to the imbalance of demand and imbalance of the product quality or quantity. Now price differentiation means that આપણે વાત કરીએ અહીંયા તો કે માર્કેટની અંદર છે એ આપણને ખ્યાલ છે કે કોઈ એક સિંગલ પ્રોડક્ટ છે તેની અંદર છે એ તો કે આપણને છે એની જે પ્રાઇસ છે એ ડિફરન્ટ જોવા મળતી હોય છે તો કે ડિફરન્ટ ડિફરન્ટ પ્લેસ ઉપર તો કે યસ એને જ આપણે કહીશું પ્રાઇસ ડિફરન્શિએશન અને આ પ્રાઇસ ડિફરન્શિએશનના એના ફોર્મ્યુલા કયા છે એની સ્ટ્રેટેજી કઈ છે એની આપણે વાત કરવાની છે અને ટાઈપ્સ કયા છે એ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર જોવા જઈ રહ્યા છીએ તો લેટ અસ સ્ટાર્ટ ધ પ્રાઇસ ડિફરન્શિએશન ચેપ્ટર નંબર 3 In our mind, first question is arise, what is price differentiation? In case of monopolistic competition, the monopolist producer being in control over the supply of goods charges various price from the various customers for similar goods at a various time spells. આપણે જે વાત કરી રહ્યા છીએ કે first what is the price differentiation? તો પ્રાઇસ ડિફરન્શિએશન છે એની અંદર આપણે વાત કરી તો અલગ અલગ જે પ્રોડક્ટ છે તેની અલગ અલગ ભાવ લેવામાં આવતા હોય છે તો કે કસ્ટમર જોડેથી તો કે યસ મતલબ સેમ પ્રોડક્ટ છે છતાં પણ જે અલગ અલગ પ્રાઇસ છે એ લેવામાં આવતી હોય છે તો આપણને આવું જોવા મળતું હોય છે ઇન ધીસ વે ચાર્જિંગ ડિફરન્ટ પ્રાઇસ ફ્રોમ ધ ડિફરન્ટ કસ્ટમર્સ એટલે કે અલગ અલગ કસ્ટમર જોડે અલગ અલગ પ્રાઇસ લેવામાં આવે છે તે ઇવન ઇફ ધ કોમોડિટીઝ ઇઝ ધ સેમ જે એની મટીરિયલ છે જે પ્રોડક્ટ છે એ સેમ છે સરખી છે ઇઝ નો વન હેઝ ધ ડિસ્ક્રિમિનેટિંગ પ્રાઇસ ઓર પ્રાઇસ ડિફરન્શિએશન અને તેને તે શું કહેવામાં આવે છે ડિસ્ક્રિમિનેટિંગ પ્રાઇસ ઓર પ્રાઇસ ડિફરન્શિએશન લેટ અસ એક્ઝામાઇન સમ ડેફિનેશન ગિવન બાય ધ ઇકોનોમિસ્ટ પ્રોફેસર એટલે કે જે પ્રોફેસર ઇકોનોમિસ્ટ છે તેને જે આ પ્રાઇસ ડિફરન્શિએશનની ડેફિનેશન આપી છે પ્રોપર એની આપણે હવે ચર્ચા કરીશું સ્ટોનિયર એન્ડ હજ તો એને શું કીધું હતું ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી ઓર પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન અકર વેન અ મોનોપોલિસ્ટ ચાર્જ ડિફરન્ટ પ્રાઇસ ફોર ડિફરન્ટ યુનિટ્સ ઓફ એ કોમોડિટી ઇવન ધો ધીસ યુનિટ આર ઇનફેક્ટ હોમોજિનિયસ સો ફાર હેઝ ધેર ફિઝિકલ નેચર ઇઝ કન્સર્ડ એટલે કે જે સ્ટોનિયર અને જે હજ છે એ બે વ્યક્તિએ શું કીધું હતું કે જ્યારે કોમોડિટી સેમ હોય છે અને એની પ્રાઇસ છે એ અલગ અલગ લેવામાં આવતી હોય છે ત્યારે તો કે યસ અને જે ભાવ વધારો છે મતલબ જે એક એની જે જેની અંદર ચેન્જીસ આવે છે એ ચેન્જીસ છે એ તો કે એના નેચર જે ફિઝિકલ નેચર છે એ મુજબ ચેન્જીસ કરવામાં આવતા હોય તેને શું કહેવામાં આવશે ડિસ્ક્રિમિનેટિંગ પ્રાઇસ કહેવામાં આવશે નેક્સ્ટ વાત કરીએ તો મિસ્ટર રોબિન્સન હી હેઝ સેડ ધ એક્ટ ઓફ ધ સેલિંગ ધ સેમ આર્ટિકલ પ્રોડ્યુસ અંડર અ સિંગલ કંટ્રોલ એટ અ ડિફરન્ટ પ્રાઇસ to different buyers is known as a price discriminations આપણે વાત કરીએ અહીંયા જે રોબિન્સને કીધું હતું કે એક જ યુનિટ ની અંદર ઉત્પન્ન થતા પ્રોડક્ટ થતી હોય એક સેમ પ્રોડક્ટ અને એની પ્રાઇસ અલગ અલગ હોય તો એને કહેવામાં આવશે એટલે કે ડિફરન્ટ બાયર્સ છે એની પાસે ડિફરન્ટ પ્રાઇસ લેવામાં આવે તો એને કહેવાશે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન્સ ઓકે નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ટાઇપ્સ ઓફ ડિફરન્શિએશન હવે આ ડિફરન્શિએશન છે મતલબ જે ભાવનો તફાવત આપણને જોવા મળે છે પ્રાઇસની અંદર ડિફરન્શિએશન જોવા મળે છે તો એના ટાઈપ્સ કયા કયા છે એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કે યસ એની અંદર વાત કરીએ તો ઇન અન ઓપન પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન સિચ્યુએશન એટલે કે જ્યારે ખુલ્લો ભાવ વધારો થતો હોય મતલબ ભાવની અંદર તફાવત જોવા મળતો હોય ત્યારે આપણને ખબર છે ઓપન માર્કેટ છે આપણી પોલિસી ઇન્ડિયન ગવર્મેન્ટની તો કે યસ તેની અંદર છે એ તો કે ખુલ્લો ભાવ
ભાવ તફાવત જોવા મળે ત્યારે ધ માર્કેટ ઇઝ અ સબ અરાઇવડ ઓન અ સમ સિસ્ટમેટિક બેઝિસ ત્યારે છે એ શું થાય છે તો કે સિસ્ટમેટિક બેઝ ના આધારે ચેન્જીસ જોવા મળે છે સચ એઝ અ ધેટ ઇઝ સોરી ધેટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ફોર અ ગ્રુપ ઓફ બાયર ટુ બૂમ અ હાઈ પ્રાઇસ ઇઝ ક્વોટેડ અને એ સમયે તો કે છે એ તો કે આપણે છે જે ઊંચી ભાવે મતલબ જે ઊંચી હાઈ પ્રાઇસે જે ખરીદી કરે છે એવા ગ્રુપ ઓફ મેમ્બર મળી જતા હોય છે ત્યારે તો કે સોરી મળતા નથી એ સમયે તો કે યસ એન્ડ ટુ ટેક અ એડવાન્ટેજ બાય શિફ્ટિંગ એન્ડ જોઈનિંગ ધ ગ્રુપ ઓફ વિચ અ લોઅર પ્રાઇસ ઇઝ ક્વોટેડ અને એ સમયે તો કે જે લોઅર પ્રાઇસ છે મતલબ જે લોઅર પ્રાઇસની અંદર ખરીદનાર જે બાયર્સ છે તેને આ પ્રોડક્ટ સેલ કરવામાં આવતી હોય છે તો કે યસ એટલે કે જે પ્રોડક્ટ સેલ કરવાની છે તો ઓનર છે તો સેલ કરવાના છે તો કે યસ એના કારણે છે આ રીતના મતલબ ડિફરન્ટ ટાઈપના જે ક્વાટા હોય એના આધારે શું કરે છે તો પ્રાઇસ રાઇઝ અને પ્રાઇસ છે એને તો કે શું કરે છે ડાઉન કરતા હોય છે There are many bases on which the open price discrimination is practiced. તેના અલગ અલગ પ્રકાર છે એ પડતા હોય છે તો એની અંદર આપણે ફર્સ્ટ વાત કરીએ છીએ તો કે ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્કાઉન્ટ હવે આપણને ખબર છે તમે બજારની અંદર જાઓ છો યા કોઈ મોલની અંદર જાઓ છો તો આપણને ખબર છે કે એની અંદર છે એ માર્કેટ પ્રાઇસ અને મોલની જે પ્રાઇસ છે પ્રોડક્ટની એની અંદર ડિફરન્સ જોવા મળતો હોય છે તો એ શું થઈ ગયું તો કે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન તો કે યસ આ બેઝિક એક્ઝામ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલની વાત કરીએ તો કે યસ બટ હવે આના ટાઈપ્સ કયા છે તો એની આપણે વાત કરીશું તો કે ફર્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્કાઉન્ટ હવે જો ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્કાઉન્ટ મળે છે તો મતલબ એની અંદર પ્રાઇસની અંદર ચેન્જીસ થવાનો તો કે યસ મતલબ જો ડિસ્ટ્રીબ્યુટરને ડિપેન્ડ્સ કે ડિસ્ટ્રીબ્યુટરને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એના આધારે શું થાય છે તો પ્રાઇસની જે રેટ છે એ નક્કી થતા હોય છે ફર્સ્ટ વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન ડિસ્કાઉન્ટ ઇટ ઇઝ ધ પ્રાઇસ રિડક્શન ધેટ મેથડોલોજીકલી મેક ધ નેટ પ્રાઇસ વિથ ધ રિલેશન ટુ બાયર્સ કન્ડિશન ઇન ધ ચેઇન ઓફ ડિસ્ટ્રીબ્યુશન હવે જે ડિસ્ટ્રીબ્યુટર ડિસ્કાઉન્ટની અંદર વાત કરીએ ને તો એ ટાઈપની અંદર પ્રોડક્ટ છે ને એની પ્રાઇસ કઈ રીતના નક્કી થાય તો કે જે બાયરની કન્ડિશન છે તેના આધારે એટલે કે કોઈ એક રૂરલ એરિયા હોય તો તેનો મતલબ ત્યાં પ્રાઇસ એવી જોવા મળશે જ્યારે અર્બન એરિયા હોય તો એ જ સેમ પ્રોડક્ટની પ્રાઇસ છે એ ચેન્જીસ જોવા મળશે તો કે યસ ઇટ ઇઝ સો કોલ્ડ બીકોઝ ધીઝ ડિસ્કાઉન્ટ્સ આર પેઇડ ટુ ડિફરન્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ ઇન ધ ટ્રેડ સિસ્ટમ અને એમને છે એ તો કે અલગ અલગ જે ટ્રેડ સિસ્ટમ છે એટલે કે જેમ વેપારની જે આખી માર્કેટ છે સાયકલ છે એની અંદર જે અલગ અલગ જે ડિસ્ટ્રીબ્યુટર હોય એને અલગ અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે તો કે યસ એઝ અ એક્ઝામ્પલ હોલસેલર ડીલર્સ એન્ડ રિટેલર્સ આપણને ખબર છે હોલસેલર હોય તો એ આપણને વધારે ડિસ્કાઉન્ટ આપે છે મતલબ સેમ આપણે છે એ એઝ અ કસ્ટમર કોઈ પ્રોડક્ટને પરચેસ કરીએ છીએ ત્યારે હોલસેલર હોય ત્યાં આપણને પ્રાઇસ છે એ મિનિમમ જોવા મળે છે તો કે યસ ડીલર છે તેને ડિસ્કાઉન્ટ હેવી ડિસ્કાઉન્ટ મળે છે જે રિટેલર છે તેને છે એ થોડીક હાઈ રાઈસ મતલબ હોલસેલર કરતા થોડીક છે એ હાઈ રાઈસ આપવી પડતી હોય છે તો કે હાઈ પ્રાઇસ આપવી પડતી હોય છે તો કે યસ ધેટ ઇઝ વાય ધે આર ઓલસો નોન એઝ ધ ટ્રેડ સિસ્ટમ ડિસ્કાઉન્ટ તેથી તેને ટ્રેડ સિસ્ટમ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે ધીસ ડિસ્કાઉન્ટ સેટ્સ અપ ડિફરન્શિયલ પ્રાઇસ ફોર ડિફરન્ટ બાયર્સ અને આ જે ટ્રેડ સિસ્ટમ છે એ અલગ અલગ બાયર માટે અલગ અલગ પ્રાઇસ રાઇઝ રાખવામાં આવતી હોય છે હાવેવર ઇટ મસ્ટ બી નોટેડ ધેટ સમ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મે ઓલ્સો બી ગીવન ટુ ધ ટ્રેડર્સ અધર ધેન ડિસ્ટ્રીબ્યુટર્સ હવે અહીંયા સમજો હવે આપણને આ જે સેન્ટેન્સ છે એ આવી રીતના સમજાવે છે કે જ્યારે કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે તે છે એને ક્યારેક શું કરવામાં આવે છે તો કે એને ઓછું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જ્યાં ટ્રેડર્સ છે તેને વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય છે કોઈ કેસ સ્પેશિયલ કેસની અંદર આવું પણ જોવા મળે છે તો કે યસ દે આર નોટ ઇન ધ રેન્જ ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ અને એ પોતાની જે રેન્જ છે ડિસ્ટ્રીબ્યુટર એની રેન્જમાં પણ હોતા નથી ધ પ્રોડ્યુસર્સ ઓફ ટાયર્સ એન્ડ ધ ટ્યુબ્સ વુ સેલ ટુ પ્રોડ્યુસર્સ ઓફ ધ બાઇસિકલ્સ ફોર ધેર યુઝ ઇન બાઇસિકલ પ્રોડક્શન ઇઝ ડિફરન્ટ એક્ઝામ્પલ એટલે કે એમ કે છે જે ટાયર અને ટ્યુબના છે પ્રોડ્યુસર છે એ બાઇસિકલ છે એના પણ છે એ શું કરશે પ્રાર્ટ્સ છે એ બનાવશે તો કે યસ ઇઝ અ ડિફરન્ટ એક્ઝામ્પલ ધ પ્રાઇસ ઓફ ધ પેટ્રોલિયમ કોટેડ બાય ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ આર અ સ્પેશિયલ પ્રાઇસ ઓકે હવે સમજો જે પેટ્રોલિયમની પ્રાઇસ છે એની અંદર પણ આપણને પ્રાઇસ ડિફરન્શિએશન જોવા મળે છે તો કે યસ સમજાય તે કરંટ પોઝિશનની વાત કરીએ તો આપણે જે અહીંયાનું છે એ પ્રાઇસ રેટ કેટલી છે
તો કે 91 point something છે. તો કે યસ, જ્યારે આ જ રેટ ની પ્રાઇસ છે એ મતલબ જે પેટ્રોલિયમ ની પ્રાઇસ છે તે દિલ્હી યા કોઈ બીજા સ્ટેટ ની અંદર ચાલ્યા જાવ તો ત્યાં અહીંયા આની કરતા છે એ ચેન્જીસ જોવા મળશે. તો કે યસ, એને કહેવાશે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો કે યસ, દે ડિફર ટુ ઈચ અધર, જે એકબીજા કરતા અલગ પ્રાઇસ હોય છે. તો કે યસ, સેન્ટ્રલ કોમોડિટીઝ હેઝ અ ટીવી આર ઓલસો સોલ્ડ અન અ કન્સેશનલ પ્રાઇસ ટુ ધેર સેલિંગ બોડીઝ. મતલબ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ટીવી છે એ, તો કે સ્ટેટ ગવર્મેન્ટને છે એ, જે સ્ટેટ ઓથોરિટી છે તેને છે એ કોઈ મિનિમમ પ્રાઇસ ઉપર કહી શકાય એ આપતા હોય છે. તો કે યસ, ધેર આર થ્રી ફોર્મ ઓફ અ ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્કાઉન્ટ. હવે આ ડિસ્ટ્રીબ્યુટરના ડિસ્કાઉન્ટ છે એ ત્રણ પ્રકારના આપણને જોવા મળે છે. તો એ કયા કયા હોય છે એની આપણે નેક્સ્ટ વાત કરીએ. ધેર આર ધ થ્રી ફોર્મ ઓફ અ ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્કાઉન્ટ. હવે ત્રણ પ્રકારના ડિસ્કાઉન્ટ મળે છે. ફર્સ્ટ છે ડિફરન્ટ ડિસ્કાઉન્ટ ટુ ડિફરન્ટ લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુટર. હવે મતલબ ડિફરન્ટ ટાઈપના ડિસ્ટ્રીબ્યુટર હશે. તો કે યસ, મતલબ કોઈ મેગા સિટીની અંદર હોય તો એની પ્રોડક્ટ છે એ મતલબ મેક્સિમમ ત્યાં છે એ પ્રોડક્ટ વધારે સેલ થતી હોય તો એને ડિસ્ટ્રીબ્યુટર એ અલગ કહેવાશે. જ્યારે છે એ સિટી હોય તો સિટીની અંદર છે એ તો એને પ્રોડક્ટ કેટલી સેલ થતી હશે તો એને એ પ્રમાણે ડિસ્કાઉન્ટ મળતું હશે. અને કોઈ રૂરલ એરિયા હશે તો તેને ડિસ્કાઉન્ટ તે પ્રકારનું મળતું હશે. તો એક છે આવી રીતના ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે ડિફરન્ટ ડિસ્કાઉન્ટ હશે ડિફરન્ટ લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુટર માટે. તો કે યસ. સેકન્ડ છે એ કયું હોઈ શકે, અ યુનિફોર્મ લિસ્ટ પ્રાઇસ વિચ ઇઝ ડિસાઇડેડ અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર ડિસ્કાઉન્ટ ટુ ડિફરન્ટ લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ. હવે શું કહે છે, તો એની માટે છે ને અલગ પ્રાઇસ રેટ નક્કી કરવામાં આવેલો હશે ડિસ્કાઉન્ટનો. તો કે યસ, હવે એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 6% ઓફ ઓલ રિટેલર્સ, રિટેલર હોય એની માટે 6% ડિસ્કાઉન્ટ જોવા મળે છે પ્રોડક્ટની અંદર. 6% નો લોકલ ડિસ્ટ્રીબ્યુટર હોય તો ત્યાં જોવા મળે છે. અને કોઈ વાર એવું પણ બને 6+2+1% ટુ રિજનલ ડિસ્ટ્રીબ્યુટર્સ, તો એની માટે પણ અલગ ડિસ્કાઉન્ટ આપણને અહીંયા જોવા મળતું હોય છે. નાવ ધ નેક્સ્ટ ઇઝ ધ SY પુશટોન્સ એરાઇઝ, હાઉ આર ધ ડિસ્કાઉન્ટ ડિટરમાઇન. હવે આપણને અહીંયા એ પણ પ્રશ્ન થાય કે આ ડિસ્કાઉન્ટ કઈ રીતના કાઉન્ટ કરવામાં છે. તો કે યસ, એન્ડ ધ થર્ડ સપ્લિમેન્ટરી ડિસ્કાઉન્ટ ટુ ધ લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુટર. અને જે લેવલ છે અલગ અલગ તે ત્યારે સપ્લિમેન્ટરી ડિસ્કાઉન્ટ અલગ અલગ આપવામાં આવતું હોય છે. એટલે કે એના પણ એક સ્ટેપ હોય છે, લેવલ હોય છે. તો કે યસ. નાઉ ફોર ધ આન્સર વી હેવ ટુ સી ધ ફોલોઇંગ 5 સ્ટેજીસ ફોર ધ ડિસ્કાઉન્ટ લેવલ. ફર્સ્ટ ઇઝ ધ સર્વિસ ટુ બી ડન બાય ધ ડિસ્ટ્રીબ્યુટર્સ. હવે છે એ વાત કરીએ અહીંયા તો કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એની સર્વિસ છે એ ફૂલફિલ કરવામાં આવે છે, એક આ સ્ટેપ હોઈ શકે. સેકન્ડ સ્ટેપ છે સ્ટેજ છે ડિસ્ટ્રીબ્યુટર્સ ઓપરેશન કોસ્ટ. હવે જે ડિસ્ટ્રીબ્યુટર છે એની ઓપરેશન પણ કોસ્ટ લાગતી હોય છે. તો કે યસ, મતલબ જે આપણને ખબર છે તમને બિઝનેસ સાયકલ ખ્યાલ હોય તો એનું પ્રોડક્શન થાય છે, પ્રોડક્શન પછી છે એનું ડિસ્ટ્રીબ્યુશન થાય, ડિસ્ટ્રીબ્યુશન પછી છે તેનો યુઝ થતો હોય છે. તો કે યસ, મતલબ એને સેલિંગ થતું હોય, સેલિંગ પછી એનો યુઝ થતો હોય છે. તો અહીંયા વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટર્સ ઓપરેશનલ કોસ્ટ, તો એ પણ આપણને અહીંયા લાગતી હોય છે. મતલબ કોઈ પ્રોડક્ટ બને છે, મતલબ જે અહેમદાબાદની અંદર કોઈ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન થતું હોય અને એ જ પ્રોડક્ટ છે એને જામનગરની અંદર સેલ કરવાની હોય તો એની માટે ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ પણ લાગતો હોય છે. તો કે યસ, ધ એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધ કોમ્પિટિશન. હવે આ પ્રાઇસ છે એ કોના ઉપર નક્કી થશે, તો એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધ કોમ્પિટિશન, મતલબ કોમ્પિટિશન કેવી છે એના આધારે. તો કે યસ, સમજે છે, સેમ પ્રોડક્ટ હોય અને એ મતલબ લાઇક અ શોપ છે, તો એ શોપ છે તો માર્કેટની અંદર અવેલેબલ હોય, નંબર ઓફ શોપ અવેલેબલ હશે યા નંબર ઓફ કંપની અવેલેબલ છે તો એની પ્રાઇસ એ રીતના હશે, મતલબ છે મિનિમમ પ્રાઇસ રાખશે. તો કે યસ, ડિસ્કાઉન્ટ આપવાનું ટ્રાય કરશે કેમકે પ્રોડક્શન છે એ સોરી એનું કસ્ટમર છે એ ઇન્ક્રીઝ કરવા છે એટલે. તો કે યસ, તો આ પણ એક કારણ છે. જ્યારે રૂરલ એરિયાની અંદર છે તો ત્યાં કોઈ એનું કોમ્પિટિશન જ નહીં હોય તો મતલબ ત્યાં પ્રાઇસ છે એવી રીતના રાખવામાં આવે છે. તો કે યસ, ઇફેક્ટ્સ ઓફ ડિસ્કાઉન્ટ્સ ઓન અ ડિસ્ટ્રીબ્યુટર્સ સોસાયટી. હવે જે ડિસ્ટ્રીબ્યુટર સોસાયટી છે, મતલબ ડિસ્ટ્રીબ્યુટર છે એના ઉપર ડિસ્કાઉન્ટની કેટલી ઇફેક્ટ જોવા મળે છે એના આધારે પણ એના પ્રાઇસ ડિફરન્શિએશન જોવા મળતા હોય છે. અને ફિફ્થની વાત કરીએ તો કોસ્ટ ઓફ ધ સેલિંગ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી ફોર માર્કેટિંગ સેલિંગ. હવે અહીંયા કોસ્ટ ઓફ સેલિંગ, મતલબ વેચવા માટેનો જે ખર્ચ થાય છે, મતલબ જે પ્રોડક્ટ બની ત્યારથી લઈને સેલ થાય છે ત્યાં સુધીની કોસ્ટ છે તો એ કોસ્ટ ઓફ સેલિંગ કહેવાશે. તો કે યસ, અને એની અંદર આગળ વાત કરીએ તો એન્ડ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ માર્કેટ સેલિંગ. અને એ હવે માર્કેટ સેલિંગની અંદર ઓપોર્ચ્યુનિટી કેટલી છે એના આધારે છે એ પ્રાઇસ ડિફરન્શિએશન જોવા મળતું હોય છે. તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ, ઇટ શુડ બી પોસિબલ ટુ
unambiguous classified the distributor may perform more than one function or શું કહે છે તો હવે જ્યારે એવું પણ બની શકે છે કે એક જે પરફોર્મ મતલબ એક જે પ્રોડક્ટ છે એ અલગ અલગ છે એ ડિસ્ટ્રીબ્યુટર માટે કામ કરતી હોય છે લાઈક અ ટીવી ડિસ્ટ્રીબ્યુટર મે બી પ્રોવાઇડિંગ સર્વિસ એન્ડ ડિલિવરી ફેસિલિટી બિસાઇડ્સ ડિસ્પ્લેઇંગ એન્ડ ધ પ્રોક્યોરિંગ ઓર્ડર્સ ફોર ટીવી સેટ્સ હવે સમજો જો ટીવી ડિસ્ટ્રીબ્યુટર છે ને એ માત્ર ખાલી તમને ટીવી સેલ નથી કરતા મતલબ તેની અંદર છે વોરંટી ગેરંટી જે પણ મળે છે યા કોઈ એરર આવે છે યા ટેકનિકલ એરર આવી છે તો એને રિમૂવ કરવાની યા સર્વિસ કરવાની પણ કોની રિસ્પોન્સિબિલિટીઝ છે તો એ ટીવી ડિસ્ટ્રીબ્યુટર છે તેની તો કે યસ એટલે આ પણ એક જરૂરી છે સામે એક ક્વેશ્ચન આવીને ઉભો રહી જાય છે તો કે યસ તો તેની માટેનું ડિસ્કાઉન્ટ અલગ હશે ત્યાં પ્રાઇસ ડિફરન્શિએશન જોવા મળશે તો કે યસ ફોર ડિટરમાઇનિંગ ધ સ્ટેટસ ઓફ સચ અ ડિસ્ટ્રીબ્યુટર ઇટ ઇઝ નોટ અ પોસિબલ ટુ ક્લાસિફાઈ હિમ અંડર વન કેટેગરી એને એક કેટેગરીની અંદર તમે ડિસ્ટ્રીબ્યુટરને ના લઈ શકો હિઝ ડિફરન્ટ ફંક્શન્સ would fall under different categories and discount would be offered to him accordingly હવે એ નીચે મુજબ છે એ એના અલગ અલગ છે ફંક્શન ના આધારે એને ડિસ્કાઉન્ટ અલગ અલગ આપવામાં આવતું હોય છે અલગ અલગ કેટેગરી વાઇઝ તો કે યસ એની અંદર વાત કરીએ તો ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર શુડ બી સચ ધેટ ઇઝ ઇટ એનેબલ્ડ ધ ડિસ્ટ્રીબ્યુટર્સ ટુ કવર ધેર ઓપરેટિંગ કોસ્ટ એન્ડ નોર્મલ પ્રોફિટ હવે જે નોર્મલ પ્રોફિટ અને ઓપરેટિંગ કોસ્ટ છે એ ડિસ્ટ્રીબ્યુટર છે એને એનું સ્ટ્રક્ચર એના આધારે નક્કી કરવામાં આવતું હોય ડિસ્કાઉન્ટનું તો કે યસ ઇન કેસ ધ ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર ઇઝ અનેબલ ટુ ડુ સો ધ ડિસ્ટ્રીબ્યુટર્સ વુડ નોટ બી મોટિવેટેડ ટુ સેલ મતલબ જો ડિસ્કાઉન્ટ નહીં મળે મતલબ કોઈ પણ જે ડિસ્ટ્રીબ્યુટર છે ડિસ્કાઉન્ટ નહીં મળે તો એ કોઈ પણ પ્રોડક્ટ છે એને એટલી સારી રીતના સેલ કરી શકશે નહીં તો કે મતલબ એનો ઇન્ટરેસ્ટ એટલો નહીં હોય એ પ્રોડક્ટ સેલ કરવાની અંદર તો કે યસ મતલબ આપણે વાત કરીએ કોઈ રેફ્રિજરેટર છે એ લાઈક એલજી છે યા સેમસંગ છે તો એલજીની અંદર જ્યારે ડિસ્કાઉન્ટ વધારે મળતું હોય તો મતલબ શું કરશે એલજી છે એને વધારે સેલ કરવાની ટ્રાય કરશે જ્યારે સેમસંગ છે એને નહીં કરે તો મતલબ આ એક આ ટાઈપને છે એ એક મેન્ટાલિટી આવી જશે ડિસ્ટ્રીબ્યુટરની અંદર વાઇલ ઇફ ઇટ પ્રોવાઇડ્સ ધ એક્સેસિવ પ્રોફિટ માર્જિન ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર અને જ્યારે ડિસ્કાઉન્ટ છે એ એક્સેસિવ વધારે છે એ શું કરે છે પ્રોફિટ આપે છે ઇટ વુડ બી તો શું કરશે ઇટ વુડ એન્કરેજ ધ એન્ટ્રી ઓફ અ ન્યૂ શેર તો એ શું કરે છે તો જે નવા જે સેલિંગ છે એની માટે છે એન્કરેજ મળે છે તો કે યસ બટ ધ પ્રોબ્લેમ જનરલી ફેસ્ડ બાય ધ સેલર ઇઝ એઝ ટુ વોઝ ઓપરેટિંગ કોસ્ટ હી શુડ ટેક ઇન ટુ કન્સિડરેશન ફોર ડિટરમાઇનિંગ ધ ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર હવે અહીંયા સમજો બટ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે સેલર છે ને એ ઓપરેટિંગ જે ઓપરેટિંગ કોસ્ટ છે એ કન્સિડર કરે છે ત્યારે ડિસ્કાઉન્ટ છે એની અંદર જે ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર છે તેની અંદર કારણ કે ડિફરન્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ હેવ અ ડિફરન્ટ ઓપરેટિંગ કોસ્ટ હવે બધા ડિસ્ટ્રીબ્યુટર છે ને અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ કોસ્ટ લાગતી હોય તો કે યસ હવે મતલબ કોઈ પ્રોડક્ટ છે લાઈક અ રેફ્રિજરેટર તો રેફ્રિજરેટરની મતલબ કોઈ એક સિટીની અંદર એક સિટી છે એ અને સેકન્ડ સિટી છે બી તો એ સિટીની અંદર છે એનું સર્વિસ છે એ વધારે માંગે છે તો કે યસ મતલબ જ્યારે સર્વિસ યા ઓપરેટિંગ કોસ્ટ છે વધી જાય છે ત્યારે તો કે યસ જ્યારે બી સિટી છે તેની અંદર કોઈ સર્વિસ મતલબ કોઈ વોરંટી કે ગેરંટીની ક્યાંય જરૂર પડતી નથી તો મતલબ આવી રીતના છે તો એના કારણે ડિસ્કાઉન્ટની અંદર તો કે એક કેટેગરી રાખવી જરૂરી છે તો કે યસ ધેર આર ટુ કન્સિડરેશન વિચ મે બી હેલ્પફુલ ટુ ધ સેલર ઇન અ સચ અ કેસ અહીંયા એક બે વસ્તુ બની શકે જ્યારે આ સેલર છે તેની માટે ધ અપર લિમિટ ટુ ધ ડિસ્કાઉન્ટ રેટ ઇઝ સેટ બાય કોસ્ટ ઓફ સેલિંગ ધ પ્રોડક્ટ થ્રુ અલ્ટરનેટિવ ચેનલ્સ જે અલગ અલગ અલ્ટરનેટિવ ચેનલ્સ છે એના આધારે તો કે કોસ્ટ ઓફ સેલિંગ છે મતલબ જે તમારી સેલ કરવા માટે જે લાગેલી પ્રાઇસ છે એના આધારે શું કરવામાં આવે તો કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે અપર પ્રાઇસ છે અપર લિમિટ છે તે આપવામાં આવે તો કે યસ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓન ધ બેઝિસ ઓન ધ સ્ટ્રિક્ટ નેચર ઓફ ફંક્શન અને છે એ પોતાના બેઝિક જે નેચર ઓફ ફંક્શન છે એના આધારે એમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ધ ગેપ બિટવીન ડિસ્કાઉન્ટ રેટ્સ ફોર ડિફરન્ટ ટ્રેડ સ્ટેટસ ઇઝ ડિટરમાઇન્ડ આઈધર વિથ અ વ્યૂ ટુ રેશનલાઇઝિંગ પ્રોફિટ માર્જિન એટ ધ ડિફરન્ટ લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓર ટુ એન્કરેજ ધ એફિશિયન્ટ ડીલર્સ એન્ડ ડિસ્કરેજ ધ ઇનએફિશિયન્ટ વન્સ એટલે કે હવે અહીંયા જે બે ગેપ એક ગેપ પડે છે કોનું ડિસ્કાઉન્ટ રેટ અને ડિસ્કાઉન્ટ ટ્રેડ વચ્ચેનો તો કે યસ અને એના આધારે જે માર્જિનલ પ્રોફિટ છે એ ચેન્જીસ જોવા મળતું હોય છે તો એના આધારે ડિસ્કાઉન્ટ એને આપવું જોઈએ તો કે યસ આ પણ એક પોઈન્ટ છે એ તમારા માઇન્ડની અંદર એઝ અ ડિસ્કાઉન્ટ આપવાનું હોય ત્યારે રહેવો જોઈએ નેક્સ્ટ વાત કરીએ
द क्वांटिटिव डिस्काउंट. तो क्वांटिटिव डिस्काउंट શું છે તો એની આપણે વાત કરીશું. द પરચેસ્ડ એટ વન ટાઈમ એન્ડ ડિલિવર્ડ એટ અ વન લોકેશન. એકવાર ખરીદી કરીને એક જગ્યાએ એને આપવામાં આવે ત્યારે ધીસ ડિસ્કાઉન્ટ આર ધસ રિલેટેડ ટુ સાઇઝ ઓફ અ સિંગલ પરચેસ. અને આ ડિસ્કાઉન્ટ છે એ તો કે શું કરે છે તો કે એક પરચેસ સિંગલ પરચેસ છે તેની માટે આપવામાં આવે છે. ધ સાઇઝ ઓફ ધ લોટ પરચેસ્ડ ઇઝ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ આઈધર ફિઝિકલ યુનિટ ઓર મોનેટરી યુનિટ. અને જે પ્રોડક્ટ તમે પરચેસ કરો છો એને અહીંયા એવી રીતના માની લેવામાં આવે છે કે ફિઝિકલ યુનિટ છે તેવી રીતના. ધ ઓબ્જેક્ટિવ ઓફ અ ક્વોલિટી ડિસ્કાઉન્ટ આર એઝ અંડર. હવે ક્વોલિટિવ ડિસ્કાઉન્ટ છે એ આપવાનું મતલબ હેતુ શું છે, ઓબ્જેક્ટિવ શું છે એના. ધ બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ ધીસ ડિસ્કાઉન્ટ ઇઝ ટુ રિડ્યુસ ધ કેમ્બર ઓફ સ્મોલ ઓર્ડર એન્ડ ધેર બાય અવોઇડ ધ હાઈ કોસ્ટ ઓફ સર્વિસિંગ ધેમ. હવે શું કરે છે અહીંયા જો, જે એની પાછળનો જે પ્રોડક્શન ખર્ચ થાય છે એને ઘટાડવાનું એક કારણ છે ડિસ્કાઉન્ટ માટે આપવામાં આવે છે આ. અને બીજું હાઈ કોસ્ટ ઓફ સર્વિસિંગ ધેમ, જે ઊંચી કોસ્ટ માટે સર્વિસ આપવામાં આવે છે એની માટે એ વધી એ શું કરવાનું તો કે એને અવોઇડ કરવાની, તો કે એની માટે આ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. ક્વાન્ટિટેટિવ ડિસ્કાઉન્ટ મતલબ જે કહી શકાય ને કે નંબર ઓફ પ્રોડક્ટ કોઈ ખરીદે છે પર્સન એ તો એને વધારે ડિસ્કાઉન્ટ મળવું જોઈએ, જ્યારે નંબર પર પ્રોડક્ટ છે એ ઓછી ખરીદે છે પર્સન બી તો એને ઓછું ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. તો કે યસ, ધ કન્ઝ્યુમર્સ મે બી ઇન્ડ્યુસ્ડ ટુ ગીવ ધ સેલેરી લાર્જ શેર સોરી સેલ ઇરા લાર્જ શેર ટુ ધેર ટોટલ રિક્વાયરમેન્ટ બાય ગિવિંગ પ્રેફરન્સ ઓવર ધ કમ્પિટિટર. હવે શું કરે છે અહીંયા જુઓ, કન્ઝ્યુમર છે ને એ શું કરશે તો વધારે છે એ મતલબ છે ક્વોન્ટિટેટિવ છે સોરી નંબર ઓફ પ્રોડક્ટ છે એ વધારે પરચેસ કરશે, એ કોમ્પિટિશનને જોશે ની બજારની અંદર. તો કે યસ, અને એ કરે છે તો મતલબ એને આ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ, કેમ કે નંબર ઓફ પ્રોડક્ટ છે એ ખરીદી લે છે તમારી પાસેથી તો એને ડિસ્કાઉન્ટ વધારે આપવું જરૂરી છે. ટુ એન્કરેજ ધ કસ્ટમર્સ ટુ બાય બલ્ક ક્વોલિટી ટુ સેટ હાયર ડિસ્કાઉન્ટ. મતલબ તમે આવું ડિસ્કાઉન્ટ આપશો તો શું થશે, તો નંબર ઓફ જે પ્રોડક્ટ છે એ તમે ખરીદી શકો એની માટે છે એ તો કે શું કરશે આ એ છે એ એન્કરેજ થશે. બાય ઓફરિંગ લાર્જ ડિસ્કાઉન્ટ ધ ટ્રેડર્સ ટ્રાય ટુ એટ્રેક્ટ કન્ઝ્યુમર એન્ડ બાય ધેટ વે ધે કેન ડેવલપ ધેર બિઝનેસ. મતલબ શું થશે, જો હેવી ડિસ્કાઉન્ટ આપશો તો શું થશે, ડિસ્ટ્રીબ્યુટર છે એ વધારે કન્ઝ્યુમરને ગોતી લાવશે અને એના કારણે છે પ્રોડક્શન છે એ સોરી પ્રોડક્ટનું સેલિંગ છે એ ઇન્ક્રીઝ થશે. તો કે યસ, અને એને કારણે જે બિઝનેસ છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે આપણને. તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ તો પોસ્ટેજ સ્ટેમ્પ પ્રાઇસિંગ ઓર યુનિફોર્મ ડિલિવરીંગ પ્રાઇસ. અ સેલર ફોલો પોસ્ટેજ સ્ટેમ્પ પ્રાઇસિંગ ઇફ ધ હી ચાર્જિસ ધ સેમ ડિલિવર્ડ પ્રાઇસ એટ ઓલ ધ લોકેશન ઓફ ધ બાયર્સ. ધેર આર ટુ વેઝ ઇન વિચ અ પોસ્ટેજ સ્ટેમ્પ પ્રાઇસ મે બી કોટેડ. હવે પોસ્ટેજ જે મતલબ પ્રિન્ટિંગ પ્રાઇસ કહી શકાય એક પ્રકારે, શું તો કે એના આધારે છે એ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. તો કે યસ, એની અંદર આપણે વાત કરીએ તો અ યુનિફોર્મ પ્રાઇસ ઇઝ અ કોટેડ ફોર એવરી ડેસ્ટિનેશન એટ ઇન્કલુડિંગ અન એવરેજ એક્સપેન્ડિચર ફોર અ ફ્રેટ. શું કરે છે તો કે કોઈ પણ લોકેશન હોય ત્યાં સેમ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. તો કે યસ, અને પ્રાઇસ છે એ સેમ કાઉન્ટ કરવામાં આવતી હોય છે ત્યારે આનો યુઝ થાય. અ યુનિફોર્મ પ્રાઇસ ઇઝ અ કોટેડ એન્ડ ધ બાયર્સ આર ઓથોરાઇઝડ ટુ ડિડક્ટ ધેર ફ્રેટ કોસ્ટ ફોર ધ બિલ. અને એ સમય છે એ પોતાના બિલ છે એની અંદર ફ્રેટ કોસ્ટ છે એને ઘટાડો ગણવામાં આવે છે, એવું માનીને અહીંયા ગણવામાં આવે છે. ઇન બોથ ધ કેસ ડિસ્ક્રિમિનેશન ઇઝ ઇન્વોલ્વડ હેઝ ધ બાયર્સ હુ લોકેટેડ નિયરર ટુ ધ સેલર પેઝ સેલ લેસ ધેન ધોઝ હુ આર લોકેટેડ. શું કહે છે, મતલબ જે લોકેટેડ છે કસ્ટમર બાયર છે તેના આધારે છે એ અહીંયા ડિસ્ક્રિમિનેશન પ્રાઇસ જોવામાં મળતી હોય છે. તો કે યસ, ઇન ધ કોમોડિટીઝ વિચ હેવ અ નેશનલ માર્કેટ એન્ડ હુઝ કોસ્ટ ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન ઇઝ રિલેટિવલી વેરી સ્મોલ. અને એ છે એના આધારે શું કરે છે તો કે અલગ અલગ પ્રાઇસના આધારે અલગ અલગ જોવા મળે છે. ઓકે, આપણા વિડીયો રાખીએ છીએ અહીંયા, ફરીવાર મળીશું નવા લેક્ચર સાથે. થેન્ક યુ વેરી મચ.